સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા દ્વારા સરદાર પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ નાની ભાગોર પટેલ સમાજની વાડી સામે પ્રસ્થાપિત ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તેમની 145મી જન્મજયંતિ પ્રસંગે નગરપાલિકા તેમજ ભાજપ સંગઠન દ્વારા ફૂલહાર કરીને જયઘોષ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિશ્વવિખ્યાત અને દેશના લોખંડી પુરુષ એવા ગુજરાતના પનોતા પુત્ર કે જેઓ સરદારના હોલામણા નામથી પ્રચલિત બન્યા હતા, તેઓ સાચે જ સરદાર હતા. દેશની આઝાદી માટે અડીખમ રહીને અંગ્રેજોને હંફાવનાર મહાત્મા ગાંધીના તેઓ પ્રિય હતા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને તેમની યાદમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમાની સ્થાપના કરી છે. આ સ્થળ વિશ્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે પ્રાંતિજ નગરપાલિકા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ ફળિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, શહેર સંગઠન પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટરો રાજેશ ટેકવાણી, ગોવિંદસિંહ પરમાર, કોકિલાબેન પટેલ, પટેલ સમાજવાદી પ્રમુખ અમૃતભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ તેમજ નગરના આગેવાનોએ ઉપસ્થિત રહીને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વંદન કર્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.